वावना चंदनगढ़ गामना सोलार प्लांटना थांभलानो विरोधनो मामलो सामे आव्यो छे। गुजरात एनर्जी ट्रांसमिशन कॉर्पोरेशन लिमिटेडना विरोधमां आवतीकाले धारासभ्यो उतरशे उपवास पर। खेडूतोने योग्य वळतर आप्या विना खेतरोमां सोलार वीज लाइन नाखवा विरोध करवामां आव्यो हतो। खेडूतोने वळतर आप्या बाद ज काम चालू करवामां आवे तेने लईने खेडूतो साथे करवामां आवशे धरना प्रदर्शन। ખેતરોમાં ઊભા પાકમાં કામ ચાલુ કરતા ખેડૂતોને થઈ રહ્યું છે બહુ મોટું નુકસાન। આવતીકાલે થરાદના ધારાસભ્ય અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બેસે ધરણા ઉપર। જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્રાહું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તારીખ 13-10-2020 ના રોજ મામલતદાર ઓફિસ વાવ ખાતે જે રાગા નિર્ણયથી ચાલુ કરેલી લાઈન જેટકો કંપની મારફત એ હાલ કારેલી અને ગામડીના ખેતરોમાં ખેડૂતોને ઉપર જબરજસ્તી ત્રાસ ગુજારીને લાઈનનું કામ ચાલુ કરાયેલું છે। ખેડૂતોએ 2 દિવસ પહેલાં મામલતદારને આવેદનપત્ર આપેલું છે, એસટીએમને આપેલું છે, એમને ન્યાય ન મળે એ માટે કરીને એ લોકોએ જે કંઈ ન્યાય મેળવવા માટે એમને પ્રયત્નો કરવા પડે એ કર્યા છે, પણ એમને કોઈ ન્યાય મળેલો નથી। એટલે એના અનુસંધાને આવતીકાલે તારીખ 13-10-2020 રોજ ખેડૂતોની માગણી છે કે જે જેટકો કંપની મારફત લાઈન રાખે છે એની જે લાઈન ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ જંત્રીના ભાવ પ્રમાણે 2020 પ્રમાણે આપવામાં આવે, અને બીજું એમનો ચોમાસું પાક હાલ ખેતરમાં ઊભો હોવાથી અઠવાડિયા પછી આનું લાઈનનું કામ ચાલુ કરવામાં આવે। આ 2 વ્યાજબી માગણીઓ છે, અને વ્યાજબી માગણીઓ પણ સરકારશ્રી મારફત અને જેટકો કંપની મારફત સ્વીકારવામાં ના આવે તો ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો પછી એને આત્મવિલોપન કે જે કંઈ કરવાનું થતું હોય ન્યાય માટે એ ન કરે તો શું કરે। એટલા માટે કરીને આવતીકાલે ખેડૂતોના હિતમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહજી રાજપૂત અને આયના સ્થાનિક ધારાસભ્ય તરીકે હું મામલતદાર સાહેબને ન્યાય માગવા માટે કરીને ખેડૂતો સાથે બેસવાની છું, અને જે કંઈ ખેડૂતોના સમર્થનમાં વાવ હોય કે સોયગમ જેના ખેતરોમાં આ લાઈનો નીકળવાની છે આવતીકાલે બધાને અન્યાય થવાનો છે, અને ખેડૂતોના સાથે આ રીતે કંપનીઓ પ્રાઇવેટ કંપનીઓ મનમાની કરશે તો ખેડૂત ક્યાં જશે। એટલે જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો એ જેમ જય જવાન જય કિસાન આ નારા સાથે કરીને ખેડૂતોના હિત માટે આવતીકાલે મામલતદાર ઓફિસમાં અપવાસ માટે બેહવાનું છે, અને વહીવટી તંત્ર વહેલામાં વહેલી આ ગંભીરતા લઈ અને ખેડૂતોને ન્યાય અપાવે, કંપનીના માણસોને સૂચના આપીને કામ બંધ રખાવે, અને એમની જે 2020 જંત્રી પ્રમાણે વળતર આપવા માટેની વાત છે એ વળતર અપાવે એ માટે કરીને હું વહીવટી તંત્રનું અને સરકારનું ધ્યાન દોરું છું। છતાં પણ અમારા આ બાબતનું ધ્યાનને કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની અંદર જવાબદાર જેટકો કંપની અને વહીવટી તંત્ર રહેશે, આની ગંભીર વહીવટી તંત્ર નોંધ લે।